विद्यार्थी मित्रों धोरण 9 विषय विज्ञान चैप्टर नंबर 7 सजीवों विविधता भाग 3 अगाउ अपने भाग 2 नी अंदर वर्गीकरण माटेना जे नियमो हता एना विषय नी बात करेली हती। एमा विक्टरे आपेला वर्गीकरण प्रमाणे अहीं 5 भाग पड़े छे मोनेरा प्रोटिस्टा फूग वनस्पति सृष्टि अने प्राणी सृष्टि ए रीते भाग पड़े छे। अने काल हुरुस ना वर्गीकरण प्रमाणे एने तेना वर्गीकरण में मोनेरा सृष्टि ने आर्कियो बेक्टेरिया अने यू बेक्टेरिया में वेची काढ़े छे। एटले आर्कियो बेक्टेरिया ने आपणे आर्कियो बेक्टेरिया अने यू बेक्टेरिया बे भाग में वेची काढ़े छे अने विविध स्तरों में सजीवों ने विविध उपसमूहों में वर्गीकृत कराया छे। पहला में पहलो जे आवे ते सृष्टि पछी आवशे समुदाय फाइलम पहला किंगडम पछी फाइलम पछी वर्ग गोत्र कूल प्रजाति अने जाति ए रीते एना वर्गीकरण करेला छे। हवे विक्टरना आधारे जे वर्गीकरण करेलुं छे सजीवोनुं एमा पहलो जे वर्ग छे ए मोनेरा तो मोनेरा नी अंदर सुयोजित कोष केंद्र के कोष अंगिका होती नथी। कोष केंद्र आमा आपणे तमे लो तो कोष केंद्र नथी। कोष केंद्र के अंगिकाओ होती नथी। कोष केंद्र नथी એની અંગિકાઓ પણ નથી। મોનેરા સૃષ્ટિ ના તેના શરીરની અંદર બહુકોષીય હોય છે। મોનેરાની અંદર બહુકોષી પણ નથી। એટલે એકદમ પ્રાથમિક અવસ્થાનો જે શરીર છે એને આપણે મોનેરાની અંદર વિભાજિત કરીએ છીએ। એટલે આ સજીવોમાં સુયોજિત કોષ કેન્દ્ર કે અંગિકાઓ હોતી નથી અને ના તો તેના શરીરની અંદર બહુકોષીય રચના હોય। અન્ય રીતે જોતા તેમાં જોવા મળતી વિવિધતા અન્ય લક્ષણો પર તે નિર્ભર છે। તેઓમાં કેટલાકમાં કોષ દિવાલ જોવા મળે છે જ્યારે કેટલાકની અંદર કોષ દિવાલ પણ હોતી નથી। બહુકોષી સજીવોમાં કોષ દિવાલ હોવી કે ન હોવી તેની વિપરીત અસર તેના શરીરની રચના ઉપર થતી નથી। કેટલાક સજીવો પોતાનો ખોરાક જાતે બનાવી લે છે એટલે સ્વયંપોષી છે જ્યારે કેટલાક સજીવો પરપોષી છે જે પર્યાવરણમાંથી ખોરાક મેળવે છે એને પરપોષી તરીકે ઓળખવામાં આવે છે। સ્વયંપોષી એક વનસ્પતિનો એક ભાગ પડશે જ્યારે પરપોષીની અંદર સજીવોની અંદર પ્રાણીઓ આવે એનો ભાગ આવશે। એટલે પર્યાવરણમાંથી જે ખોરાક મેળવે તેને પરપોષી તરીકે ઓળખવામાં આવે છે। બેક્ટેરિયા નીલ હરિત લીલ અથવા સાયનોબેક્ટેરિયા માઇક્રોપ્લાઝમા કેટલાક ઉદાહરણ અહીંયા 7.1 ની અંદર દર્શાવેલા છે। એટલે અહીંયા જે આકૃતિ જે આપેલી છે 7.1 ની અંદર એમાં બેક્ટેરિયા પછી એના વિના આ મોનેરાના એના લક્ષણો છે દરેક પાન નંબર 83 ઉપર જે ચિત્ર આપેલું છે એ મોનેરા ગ્રુપના જે સમૂહો છે એ સમૂહ દર્શાવે છે। એટલે આ મોનેરાની અંદર કોષ કેન્દ્ર નથી અંગિકાઓ નથી બહુકોષીયો પણ કોષો પણ નથી એક કોષી છે એટલે કે સુવિકસિત કોષ કેન્દ્રનો અભાવ છે એમ આપણે કહી શકીએ। એટલે આદિજાતીય કોષ કેન્દ્ર પ્રોકેરીયોટિક અને યુકેરીયોટિક
એનીતે બે ભાગ પડશે હવે આપણે સૃષ્ટિ પ્રોટિસ્ટા ની વાત કરીએ આ સૃષ્ટિ પ્રોટિસ્ટા તો સૃષ્ટિ પ્રોટિસ્ટામાં આ સમૂહમાં કે જૂથમાં એક કોષીય અથવા ઘણા સુકોષ કેન્દ્રીય કોષોનો સમાવેશ થાય છે એક કોષી છે કે બહુકોષીય પણ જોવા મળે એક કોષીય ઘણા પ્રકારના સુકોષ કેન્દ્રીય સજીવો જોવા મળે છે સુકોષ કેન્દ્રીય સજીવ એક કોષીય સુકોષ કેન્દ્રીય કોષ તરીકે એને ઓળખવામાં આવે છે એટલે એક કોષીય ઘણા પ્રકારના સુકોષ કેન્દ્રીય કોષોનો સમાવેશ થાય છે આ વર્ગના કેટલાક સજીવો પ્રચલન માટે પક્ષમાં કે કસા નામની રચના જોવા મળે છે એટલે આ પ્રકારના જે સજીવો છે એમાં પક્ષમાં કે કસા જેવી રચના જોવા મળે છે પાન નંબર 84 ઉપર જે આકૃતિ આપેલી છે એમાં જે પેરામેશિયમ છે આ પેરામેશિયમ પહેલા નંબરમાં જે આપેલું છે પેરામેશિયમ અને નીચે જે આપેલું છે યુગ્લિના એની અંદર બંનેમાં કસા જોવા મળે છે અને કસા જોવા મળે છે અને પક્ષમો જોવા મળે છે એટલે પ્રચલન માટે પક્ષમાં કસા આમ જોવા મળે છે એટલે પક્ષમાનો અર્થ શું થાય આકાર સ્લીપર જેવો આકાર છે હલનચલન માટે એના શરીરની ભર આવી વાળ જેવી ઝીણી ડોહાટી જેવી રચના ધરાવતા હોય એનાથી એ પ્રચલન કરી શકે છે એટલે એને પક્ષમ તરીકે ઓળખવામાં આવે છે અને યુગ્લિના નામનો જે સજીવ છે એ યુગ્લિના નામના સજીવના ભાગે એક મૂછ જેવો પાતળો રેસો હોય છે એને એ બાહ્ય પર્યાવરણ સાથે અનુકૂલન સાધવા માટે પ્રચલન માટે એ કસાનો ઉપયોગ કરે છે એટલે અહીંયા યુગ્લિનાની અંદર કસા બતાવેલી છે અને પેરામેશિયમની અંદર પક્ષમ તરીકે એનો ઉલ્લેખ કરેલો છે એટલે એક કોષી સજીવોમાં આ રીતે પક્ષમ કે કસાની રચના જોવા મળે છે તેઓ સ્વયંપોષી તેમજ વિષમપોષી એમ બંને પ્રકારના હોય છે સ્વયંપોષી કે વિષમકોષી એમ બંને જેવા પ્રકારના સજીવો જોવા મળે છે સ્વયંપોષી એટલે જાતે ખોરાક બનાવી લે જ્યારે વિષમપોષી એટલે બીજા ઉપર આધાર રાખીને જીવતા હોય તેવા સજીવો એમાં એના ઉદાહરણ જોઈએ તો એક કોષીય લીલ ડાયટમ્સ દ્વિઅણુ પ્રોટોઝોઆ પ્રજીવ આ એના ઉદાહરણ આપેલા છે એટલે એક કોષીય લીલ ડાયટોમ્સ ડાય એટલે બે એટલે દ્વિઅણુ ટોમ્સ એટલે અણુ પ્રોટોઝોઆ પ્રજીવ તરીકે એનો ઉપયોગ થાય છે એટલે પ્રોટિસ્ટામાં આ એના લક્ષણો છે તમને વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર પ્રોટિસ્ટા સજીવોના લક્ષણો જણાવો તેનું એક ઉદાહરણ આપો એવો સવાલ પૂછે તો તેનો સુકોષ કેન્દ્રીય કોષ છે એક કોષીય છે પ્રચલન માટે પક્ષ કે કસા ધરાવે છે તેઓ સ્વયંપોષી કે વિષમપોષી છે અને તેમાં તે સજીવના જો ઉદાહરણ જોઈએ તો પેરામેશિયમ અને યુગ્લિના ત્યાર પછી અમીબા એવા એના ભાગ પડે છે એટલે કે એના ઉદાહરણ છે
હવે જોઈએ આપણે ફૂગ ફંગાઈ આ વિષમપોષી યુકેરિયોટિક સજીવો છે આ જે છે એ વિષમપોષી યુકેરિયોટિક સજીવ છે તે સડેલા કાર્બન પદાર્થોને ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેથી તેને મૃતોપજીવી પણ કહેવામાં આવે છે મૃતોપજીવી તરીકે પણ ઓળખાય છે એટલે સડેલા કાર્બન પદાર્થોનો ખોરાક તરીકે એ ઉપયોગ કરે છે એટલે આપણે જોઈએ તો ચોમાસાની અંદર જે ફૂગ દેખાવા મળે છે ત્યાર પછી સડી ગયેલી બ્રેડ કે બીજો ખોરાકનો કોઈ પદાર્થ એની ઉપર ફૂગ ઉગી નીકળે છે એ ફંગાઈ તરીકે આપણે ઓળખીએ છીએ મૃતોપજીવી છે તેમાંની ઘણી ફૂગ તેમના જીવનની વિશેષ અવસ્થામાં બહુકોષીય રચના પ્રાપ્ત કરે છે ફૂગની કોષ દિવાલમાં કાઇટિન નામના જટિલ શર્કરા જેવા પદાર્થો જોવા મળે છે એ ફૂગની દિવાલમાં ફૂગની કોષ દિવાલમાં કાઇટિન કાઇટિન નામની જટિલ શર્કરા છે કાઇટિન નામની જટિલ શર્કરા એની અંદર જોવા મળે છે એટલે એના શરીરની અંદર શર્કરાનો ભાગ રહ્યો છે દાખલા તરીકે યીસ્ટ મશરૂમ એના ઉદાહરણ છે એસ્પરજિલસ પેનેસિલિયમ એગેરિક્સ એગેરિક્સ ને આપણે મશરૂમ તરીકે ઓળખીએ છીએ બિલાડીનો ટોપ છે એ બિલાડીના ટોપને આપણે મશરૂમ તરીકે ઓળખીએ છીએ આ ફૂગ એક આખો સજીવોનો એક વર્ગ તરીકે એને લેવામાં આવે છે કેટલીક ફૂગની જાતિઓ નીલહરિત લીલ સાયનોબેક્ટેરિયા સાથે સહસંબંધ ધરાવે છે જેને સહજીવન કહેવામાં આવે છે આ સહજીવી સજીવોને લાઇકેન કહેવામાં આવે છે તે લાઇકેન્સ મોટા ભાગે વૃક્ષોની છાલ પર રંગીન ધબ્બા સ્વરૂપે તે જોવા મળે છે લાઇકેન વિશે આપણે આગલા પાઠની અંદર ભણી ગયેલા છીએ કે ચોમાસાની અંદર વરસાદ પડ્યા પછી જે જળની છાલ ઉપર ધબ્બા પડેલા દેખાય છે એ ધબ્બા એ પ્રકારની લાઇકેન છે એ ફૂગ અને લીલ એ બંનેનું સહજીવન જીવે છે એટલે મોટાભાગે વૃક્ષોની છાલ ઉપર રંગીન ધબ્બાઓ સ્વરૂપે તે જોવા મળે છે એટલે આ રીતે આપણે ફૂગનો એક આખો વર્ગ તરીકે લઈ શકાય હવે પછીના વર્ગની અંદર જોઈએ વનસ્પતિ સૃષ્ટિ તો વનસ્પતિ સૃષ્ટિમાં આપણે જોઈશું તો જેટલી તમારે નજરો નજર જે વનસ્પતિ દેખાય છે એ તો ખરી જ એ ઉપરાંત એ સિવાય બધી સૂક્ષ્મ સજીવો પણ એની અંદર સમાવેશ કરવામાં આવેલા છે આ વર્ગમાં કોષ દિવાલ ધરાવતા બહુકોષીય સુકોષ કેન્દ્રીય સજીવો ધરાવે છે બહુકોષીય સુકોષ કેન્દ્રીય કોષ સુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખાય છે એવા સજીવોને આપણે યુકેરિયોટિક કહેવામાં આવે છે સુકોષ કેન્દ્રીય કોષને યુકેરિયોટિક સજીવો તરીકે એને ઓળખવામાં આવે છે
એવું કેશે પીકનો અર્થ થશે સુવિકસિત કોષ કેન્દ્ર, એને આપણે યુકેરીયોટિક તરીકે ઓળખીશું. તે સ્વયંપોષી છે, સ્વયંપોષી એટલે જાતે પોષણ મેળવે છે. એટલે સ્વયંપોષી હોય એટલે આપણે સમજી લેવાનું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે તે હરિતકણનો ઉપયોગ કરે છે. આ વર્ગમાં બધી જ વનસ્પતિઓનો સમાવેશ થાય છે, કારણ કે આપણી આસપાસ વનસ્પતિઓ અને પ્રાણીઓ સૌથી વધારે જોવા મળે છે. જોકે વનસ્પતિ સૃષ્ટિના ઉપવર્ગોની ચર્ચા પછીના ભાગની અંદર આપણે કરવાની છે. એટલે વનસ્પતિ સૃષ્ટિમાં ઘણા બધા સજીવોનો સમાવેશ થાય છે, એના માટે પાછળ વનસ્પતિ સૃષ્ટિની અંદર સુકાઈ કોષ કેન્દ્રી કોષ ધરાવતા હોય એની એકાંગી એક અંગ ધરાવતી વનસ્પતિ, દ્વિઅંગ ધરાવતી વનસ્પતિ દ્વિઅંગી, ત્રણ અંગ ધરાવતી વનસ્પતિ એને ત્રિઅંગી તરીકે ઓળખવામાં આવે છે. પછી અનાવૃત બીજધારી વનસ્પતિ, આવૃત બીજધારી વનસ્પતિ, આ રીતે વનસ્પતિના વર્ગીકરણ આપણે કરી શકીએ છીએ. એટલે વનસ્પતિનું વર્ગીકરણ પછી એના ઉપવર્ગો પછીના ભાગની અંદર આપણે એની ચર્ચા કરીશું. હવે ત્યાર પછી આપણે જોઈએ પ્રાણી સૃષ્ટિ. તો પ્રાણી સૃષ્ટિમાં આ સજીવોમાં એવા બહુકોષીય કોષ કેન્દ્ર સજીવો છે, સુકોષ કેન્દ્રિત સજીવો, સુકોષ કેન્દ્રીય સજીવો, સુકોષ કેન્દ્રીય સજીવો જેમાં કોષ દિવાલનો અભાવ છે. આમાં કોષ દિવાલ હોય છે, જ્યારે અહીંયા કોષ દિવાલ નથી, કોષ દિવાલ જોવા મળતી નથી, પટલ હોય. આ વર્ગના સજીવો વિષમપોષી છે. વિષમપોષી બીજા ઉપર આધાર રાખીને જીવતા હોય તેવા એમના પણ ઉપવર્ગોની ચર્ચા એના પછીના પદની અંદર આપણે કરીશું. તો જે પ્રાણી સૃષ્ટિની અંદર છિદ્રકાય, પૃથુકૃમિ, ત્યાર પછી સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, સૂળ ત્વચી, પ્રાથમિક મેરુદંડી, પૃષ્ઠવંશી, મત્સ્ય, ઉભયજીવી અને સરીસૃપનો સમાવેશ થાય છે. સરીસૃપ અને સસ્તન આટલા પ્રાણી સૃષ્ટિમાં એટલા વર્ગોનો ઉપવર્ગોનો સમાવેશ થાય છે. એટલે વિક્ટરના આધારે જે સજીવ સૃષ્ટિના પાંચ ભાગ પાડ્યા, મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, દરેકના બબે ત્રણ ત્રણ ટૂંકા લક્ષણો આપણે નોંધ કર્યા છે. મોનેરામાં કોષ કેન્દ્ર નથી, અંગિકા નથી, બહુકોષીય નથી, એક કોષીય સજીવો છે. પ્રોટિસ્ટાની અંદર એક કોષીય સુકોષ કેન્દ્રીય કોષ જોવા મળે છે. પ્રચલન માટે પક્ષમાં કે કસા છે, સ્વયંપોષી કે વિષમપોષી છે. પછી ફૂગ જોઈએ તો એ વિષમપોષી યુકેરીયોટિક સજીવો કહેવાશે, મૃતોપજીવી છે. ફૂગની કોષ દિવાલમાં કાઇટિન નામની જટિલ શર્કરા રહેલી હોય છે. વનસ્પતિ સૃષ્ટિમાં બહુપોષીય સજીવોના કોષકેન્દ્રીય કોષો યુકેરીયોટિક છે, સ્વયંપોષી છે અને કોષ દિવાલ ધરાવે છે. પ્રાણી સૃષ્ટિની અંદર આપણે જોઈએ તો સુકોષ કેન્દ્રીય કોષના સજીવો જોવા મળે છે, કોષ દિવાલ નથી અને તે વિષમપોષી છે એમ આપણે કહી શકીએ. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાન નંબર 85 ઉપર જે વર્ગીકરણ આપેલું છે એ વર્ગીકરણ બરાબર તૈયાર કરજો. અને અહીંયા જે મેં વર્ગીકરણ જે માહિતી આપેલી છે એના ઉપરથી મેં વર્ગીકરણ કરેલું છે,
એના લક્ષણો અને તેના ઉદાહરણો આકૃતિ સાથે યાદ કરજો જેથી કરીને પરીક્ષાની અંદર એ ઉપયોગી બનશે. અસ્તુ.